गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 11 विषय वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर नंबर 7 जाहिर क्षेत्र खानगी क्षेत्र अने वैश्विक साहसों। आज आपणे वात करवाना छीए जाहिर क्षेत्रना स्वरूपों विषे। जाहिर क्षेत्रना त्रण स्वरूपों छे, खाताकीय संचालन, जाहिर निगम अने सरकारी कंपनी। खाताकीय संचालन जेने आपणे सरकारी खाता तरीके पण ओळखीए छीए, बराबर छे। तो परीक्षामां आपने पूछी शकाय के जाहिर क्षेत्रना केटला स्वरूपों छे, कया कया? तो जाहिर क्षेत्रना त्रण स्वरूपों छे। जाहिर क्षेत्रना त्रण स्वरूपों खाताकीय संचालन, जाहिर निगम अने सरकारी कंपनी। एमांथी आपणे पहला स्वरूप खाताकीय संचालननो परिचय मेळवीए। खाताकीय संचालन अथवा एने सरकारी खातुं कही शकीए। सरकार पोतानुं कामकाज जुदा जुदा खाताओ द्वारा संभाळती होय छे। दाखला तरीके रेलवे खातुं, टपाल खातुं, पोलीस खातुं, बराबर। आम सरकार पोते जुदू जुदू पोतानुं कामकाज जुदा जुदा खाताओ द्वारा संभाळती होय छे। टपाल सेवानुं कामकाज टपाल खाता द्वारा, रेलवे सेवानुं कामकाज रेलवे खाता द्वारा, संरक्षण खातानुं कामकाज संरक्षणनुं कामकाज संरक्षण खाता द्वारा। आम सरकार जुदा जुदा कार्यो जुदा जुदा खाता द्वारा संभाळती होय छे। अने आवा कोई सरकारी खाता द्वारा ज्यारे जाहिर क्षेत्रनुं संचालन थतुं होय तो एने खाताकीय संचालन कहेवाय। टूंकमां જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન કોઈ સરકારી ખાતા દ્વારા થતું હોય તો એને ખાતાકીય સંચાલન કહેવામાં આવે છે, બરાબર। આવા ખાતાકીય ક્ષેત્ર છે અથવા ખાતાકીય સંચાલન છે, એનું સંચાલન સરકારી અધિકારી દ્વારા થતું હોય અને આવા ખાતામાં કામ કરતા દરેક વ્યક્તિ એ સરકારી કર્મચારી કહેવાય છે। દાખલા તરીકે ટપાલ ખાતું છે તો ટપાલ ખાતાનું સંચાલન કોઈ સરકારી અધિકારી દ્વારા થતું હોય, કોઈ આઈએએસ ઓફિસર દ્વારા થતું હોય અને ટપાલ ખાતામાં કામ કરતા દરેક કર્મચારીને કયા કર્મચારી કહી શકાય? તો કે સરકારી કર્મચારી કહી શકાય। હવે આવા જે ખાતાઓ છે એ કેન્દ્ર સરકાર હસ્તક પણ હોઈ શકે અને રાજ્ય સરકાર હસ્તકના પણ હોઈ શકે। એટલે કે ખાતાકીય સંચાલનમાં ખાતાઓ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પણ હોઈ શકે છે અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પણ હોઈ શકે છે। જો કેન્દ્ર સરકારના ખાતા હોય તો એને કેન્દ્ર સરકારના નીતિ નિયમો લાગુ પડે અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ખાતા હોય તો એને રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડતા હોય છે। દાખલા તરીકે રેલવે ખાતું, ટપાલ ખાતું છે આ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ખાતા છે તો એને કેન્દ્ર સરકારના નીતિ નિયમો લાગુ પડતા હોય છે। હવે ચાવી જોઈ લઈએ તો સૌથી પહેલું લાક્ષણિકતાઓ જોઈ લઈએ। સૌથી પહેલી લાક્ષણિકતા નાણાંની ફાળવણી, બરાબર। સરકારી ખાતાને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે। સરકાર દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અંદાજપત્ર બહાર પાડે અને આ અંદાજપત્રમાં જુદા જુદા ખાતાઓ વચ્ચે નાણાંની ફાળવણી કરતી હોય છે। ફોર એક્ઝામ્પલ, આરોગ્ય માટે આરોગ્ય ખાતાને 5,000 કરોડની ફાળવણી, રેલવે ખાતાને 10,000 કરોડની ફાળવણી, સંરક્ષણ ખાતાને 50,000 કરોડની ફાળવણી। આમ સરકાર દર વર્ષે ફેબ્રુઆરીમાં જે બજેટ એટલે કે અંદાજપત્ર બહાર પાડે એમાં જુદા જુદા ખાતાઓ વચ્ચે નાણાંની ફાળવણી કરતી હોય છે। આમ સરકાર જાહેર ખાતાકીય સંચાલનમાં નાણાંની ફાળવણી સરકાર દ્વારા થાય છે, સરકાર ખુદ ખાતાકીય સંચાલનને નાણાંની ફાળવણી કરે છે। બીજું, આ ખાતા દ્વારા જે નફો થાય અથવા આ ખાતાકીય સંચાલન દ્વારા જે આવક મળે એ સરકારી તિજોરીમાં જમા થાય। સ્વાભાવિક છે કે ખર્ચ જે પણ કંઈ ખાતાકીય સંચાલનને જે પણ કંઈ ખર્ચો કરવાનો થતો હોય અથવા ખાતાકીય સંચાલન દ્વારા જે પણ કંઈ ખર્ચાઓ થતા હોય એ ખર્ચાઓ સરકાર દ્વારા ફાળવવામાં આવતા હોય તો ખાતાકીય સંચાલનની આવક પણ કોની હોય? સરકારની, કારણ કે ખર્ચ સરકાર પૂરો પાડે છે તો આવક પણ સરકારની જ હોય। તો આમ રેલવે ખાતાને જે પણ કંઈ ખર્ચો કરવો પડશે એ સરકાર આપશે અને રેલવે ખાતા દ્વારા જે પણ કંઈ આવક મળે એ પણ સરકારની તિજોરીમાં જમા થશે। બીજું, હિસાબોની જાળવણી। ખાતાકીય સંચાલનમાં હિસાબોની જાળવણી જે તે વિભાગ દ્વારા અથવા જે તે ખાતા દ્વારા થાય, ફોર એક્ઝામ્પલ રેલવે ખાતાના હિસાબો રેલવે ખાતા દ્વારા જાળવવામાં આવે, આરોગ્યના હિસાબો આરોગ્ય ખાતા દ્વારા જાળવવામાં આવે, શિક્ષણના હિસાબો શિક્ષણ ખાતા દ્વારા જાળવવામાં આવે। આમ
હિસાબોની જાળવણી જે તે ખાતાના અથવા જે તે વિભાગ દ્વારા જાળવવામાં આવતા હોય છે, પરંતુ તેનું ઓડિટ, ઓડિટ એટલે તપાસ, આ જે સરકારી ખાતાઓ છે એના હિસાબોની તપાસ ઓડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક દ્વારા એટલે કે કેગ દ્વારા થતી હોય છે, જેનું પૂરું નામ છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, બરાબર છે? કેગ, કેગનું પૂરું નામ પૂછાય, શું કેગનું પૂરું નામ? કંટ્રોલર, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એનું કામ શું છે? એનું કામ સરકારી ખાતાના હિસાબોની તપાસ કરવાનું છે. તો સરકારી ખાતાનું હિસાબોનું ઓડિટ, ઓડિટ એટલે તપાસ, બરાબર? સરકારી ખાતું જે પણ કંઈ હિસાબો રાખે એનું ઓડિટ એટલે કે હિસાબોની તપાસ ઓડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા થતું હોય છે. ત્રીજું, કર્મચારીની નિમણૂક. દરેક સરકારી ખાતાના, કોઈ પણ સરકારી ખાતું હોય, પછી એ રેલવે ખાતું હોય, શિક્ષણ ખાતું હોય, સંરક્ષણ ખાતું હોય, આરોગ્ય ખાતું હોય, કોઈ પણ સરકારી ખાતું હોય, એમાં કામ કરતો કર્મચારી એ સરકારી કર્મચારી કહેવાય. અને આ ખાતામાં કામ કરતા કર્મચારીઓની ભરતી, નિમણૂક, એમની નોકરીની સેવાની શરતો અન્ય સરકારી કર્મચારી જેવી જ હોય. રેલવે ખાતાના કર્મચારીને સેમ નિયમો, સેમ શરતો લાગુ પડે, એ જ નિયમો આરોગ્ય ખાતાના કર્મચારીને લાગુ પડે, એ જ નિયમો શિક્ષણ ખાતાના કર્મચારીને પણ લાગુ પડે. એટલે કે કર્મચારીઓની જે ભરતી થાય, ખાતામાં જે કર્મચારીઓની ભરતી થાય, એમની નિમણૂક થાય કે એમની સેવાની શરતો અન્ય સરકારી કર્મચારી જેવી જ હોય, એટલે કે બધા જ સરકારી કર્મચારીઓની નિમણૂક, સેવાની શરતો અને ભરતી એક સરખી રીતે થતી હોય છે. ચોથું, સરકારી સંચાલન અને અંકુશ. ખાતાકીય સંચાલનમાં જે તે ખાતાના પ્રધાનની સીધી દેખરેખ હેઠળ સનદી અધિકારી, સનદી અધિકારી એટલે કે IAS ઓફિસર એ ખાતાનું સંચાલન કરતો હોય છે. ખાતાકીય સંચાલનના જે આપણે સ્વરૂપ જોઈએ છીએ એ ખાતાકીય સંચાલનના સ્વરૂપમાં દરેક ખાતાનું સંચાલન સનદી અધિકારી દ્વારા થતું હોય છે. કોના દ્વારા? તો કે સનદી અધિકારી દ્વારા. રેલવે ખાતાનું સંચાલન કોઈ IAS ઓફિસર કરતો હોય, શિક્ષણ ખાતાનું સંચાલન પણ કોઈ IAS ઓફિસર કરતો હોય, એટલે કે સનદી અધિકારી દ્વારા ખાતાનું સંચાલન થતું હોય છે. પરંતુ કોની દેખરેખ હેઠળ? જે તે ખાતાના પ્રધાનની દેખરેખ હેઠળ. આરોગ્ય ખાતાનું દેખરેખ આરોગ્ય મંત્રી રાખતો હોય, શિક્ષણ ખાતાની દેખરેખ શિક્ષણ મંત્રી રાખતો હોય. આમ સંચાલન IAS ઓફિસર કરશે, પરંતુ એની ઉપર દેખરેખ કોણ રાખશે? જે તે ખાતાનો પ્રધાન. શિક્ષણ ખાતાનો પ્રધાન શિક્ષણનું સંભાળતો હોય, શિક્ષણ ખાતું સંભાળતો હોય, એ અધિકારી ઉપર દેખરેખ રાખશે. આરોગ્ય ખાતાનો પ્રધાન આરોગ્યનું જે કંઈ સંભાળતો હોય એ અધિકારી ઉપર દેખરેખ રાખતો હોય છે. ઉત્તરદાયિત્વ. જે તે ખાતાના કાર્યની જવાબદારી એ ખાતાના પ્રધાનની છે. રેલવે ખાતાના કાર્યની જવાબદારી રેલવે મંત્રીની, શિક્ષણ ખાતાના કાર્યની જવાબદારી શિક્ષણ મંત્રીની હોય. એટલે આ જે મંત્રીઓ છે એમને પોતાના ખાતાના કાર્યો પ્રત્યે સંસદમાં જવાબ આપવો પડે છે. પ્રત્યક્ષ રીતે સંસદમાં એનું ઉત્તરદાયિત્વ બને, બરાબર? સંસદ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ બને. રેલવેમાં જો કોઈ ખોટ ગઈ હોય અથવા રેલવેમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાણી હોય, તો એ દુર્ઘટના કેમ સર્જાણી અથવા એ ખોટ ગઈ, તો શા માટે ખોટ ગઈ, એનું પૂરેપૂરો જવાબ જે તે ખાતાનો મંત્રી એટલે કે રેલવે મંત્રીએ સંસદમાં આપવો પડશે. આમ દરેક ખાતાના મંત્રીઓ અથવા દરેક ખાતાના પ્રધાનો પોતાના કાર્ય માટે સંસદને ઉત્તરદાયિત્વ છે અથવા સંસદ પ્રત્યે ઉત્તરદાયિત્વ છે. એને પોતાના ખાતાના કાર્યનો હિસાબ અને પોતાના ખાતાના કાર્યનો જવાબ સંસદમાં કે વિધાનસભામાં આપવો પડતો હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેથી વિડીયો અને મટીરિયલ સરળતાથી મેળવી શકો. આભાર. જય હિન્દ.